नमस्कार, मॉर्निंग 100 માં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. આજથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ. રાજ્યના શિવાલયોમાં ભક્તિમય માહોલ. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ. વહેલી સવારથી જ દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા. રંગારંગ કાર્યક્રમો સાથે ટોક્યો ઓલિમ્પિકનું ભવ્ય સમાપન. 339 ઇવેન્ટ્સ માં 11,000 ખેલાડીઓએ ભાગ લીધો. ભારતના બજરંગે કર્યું ઇન્ડિયન ટીમનું નેતૃત્વ. અમરેલીના સાવરકુંડલામાં ટ્રક ઝૂંપડપટ્ટી પર ફરી વળતા 8 લોકોના મોત. ટ્રક રોડ પરથી નીચે ઉતરી જતા સર્જાયો અકસ્માત. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા 10 ફૂટના ખાડામાં ખાબકી ટ્રક. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીની બુલેટ પ્રૂફ જેકેટ મળી આવ્યું. જખો નજીક આવેલા ખિદરત ટાપુ પાસેથી જેકેટ મળતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં. ધોરણ 6-8ની સ્કૂલ શરૂ કરવા માટે આગામી 2-3 દિવસમાં લેવાશે નિર્ણય. નર્મદાના એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન. કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા. 14 દર્દીઓએ આપી કોરોનાને માત. કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત નહીં. અમદાવાદમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા, જ્યારે સુરતમાં 24 કલાકમાં નવા 6 કેસ નોંધાયા. વડોદરામાં 3 કેસ અને રાજકોટમાં નવા 2 પોઝિટિવ કેસ. ગૌ હત્યા કરનારા સામે સરકારની લાલ આંખ. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન. જે ગાયની દયા નહીં ખાય, સરકાર તેમની દયા નહીં ખાય. આરોપીઓને થશે કડક સજા. લીમખેડા વિધાનસભાના સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લીલ ફોટા પોસ્ટ કરાયા. પૂર્વ જિલ્લા મહામંત્રી નારસિંહ પરમારે કરી પોસ્ટ. ગ્રુપમાં અનેક મહિલા હોદ્દેદારો પણ છે. ઘોઘંબા ભાજપ નામના ગ્રુપમાં મુકાયેલા અશ્લીલ ફોટોના સ્ક્રીનશોટ વાયરલ થયા. અશ્લીલ ફોટો મુકાતા મહિલા સભ્યો ગ્રુપમાંથી લેફ્ટ થયા. જોકે તાલુકા ભાજપનું ઓફિશિયલ ગ્રુપ ન હોવાનું જણાવાયું. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું ગર્ભિત ટ્વીટ. પ્રયાસ તમામ લોકો કરી રહ્યા છે. જોવાનું એ છે કે કોણ કોના પર ભારે પડે છે. ટ્વીટમાં કોના તરફ ઇશારો, તેની શરૂ થઈ ચર્ચા. પાટણના રાધનપુરમાં મળી ઠાકોર સમાજની બેઠક. અલ્પેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા. સભામાં કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની 80-80. વલસાડમાં કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું મૌન. નેતૃત્વ પરિવર્તનના સવાલ પર મોઢવાડિયાએ કંઈ પણ બોલવાનું ટાળ્યું. અમદાવાદના મોટેરા બી ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં છે ગ્રાઉન્ડ. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કર્યું ઉદઘાટન. આ સમયે જીસીએના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ગુજરાતના 6 IAS ની કેન્દ્રમાં નિયુક્તિ. 2005ની બેચના 6 IAS ની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી પદે નિયુક્તિ. ગુજરાતમાંથી બંછાનિધિ પાની, શાલિની અગ્રવાલ, હર્ષદ પટેલની પણ નિયુક્તિ. કે નિરાલા, પી પારધીની પણ કેન્દ્રમાં નિયુક્તિ. ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ભરૂચની મુલાકાતે. જિલ્લામાં 4 તાલુકામાં કેમિકલને કારણે કપાસ સહિતના પાકને નુકસાન બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરી. અમિત ચાવડાએ સરકાર સમક્ષ કરી માંગ. કેમિકલને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં થઈ રહેલા નુકસાનને લઈ સરકાર પાસે સર્વેની કરી માંગ. ભરૂચમાં જન અધિકાર અભિયાન અંતર્ગત કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત 50થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો. રૂપાણી સરકારના ઉજવણી કાર્યક્રમોની વિરુદ્ધમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ મનાવ્યો વિકાસ ખોજ દિવસ. વધતી જતી મોંઘવારી મુદ્દે મહેશ સવાણીએ રૂપાણી સરકાર પર કર્યા પ્રહાર. બનાસકાંઠાના ડીસામાં ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસે ધરણા યોજ્યા. રેલી યોજતા પોલીસે કોંગ્રેસ આગેવાનોની કરી અટકાયત. વડોદરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન. જનતા માંગે જન અધિકારના નારા લગાવી વિરોધ કરાયો. લોકોને માળખાગત સુવિધાઓ ન મળતી હોવાનો અમિત ચાવડાનો આરોપ. બનાસકાંઠામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા પોતાના ન હોવાનો પરબત પટેલનો દાવો. કોઈએ એડિટિંગ કરીને ફોટા મૂક્યાનો આરોપ. આપના મગા પટેલે સોશિયલ મીડિયા પર મૂક્યા હતા ફોટો. નડિયાદ પાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર કાનજી પરમાર અને તેના પુત્રએ એક વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો. અન્ય 3 વ્યક્તિઓની મદદથી મુકેશ નામના યુવાન પર છરીથી હુમલો કર્યો. જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનો ઇજાગ્રસ્તોનો આરોપ. મુકેશને સારવાર અર્થે નડિયાદ સિવિલથી અમદાવાદ સિવિલમાં ખસેડાયો.
नर्मदाना राजपीपड़ा में क्रांतिकारी दिवस की उजवणी कराई। भाजपा युवा कार्यकर्ताओं आंबेडकर की मूर्ति ने फूलहार पहेरावी एकबीजा साथ भाजपा केस की रमत रमता जोवा मळ्या। युवानों एकज खेस एकबीजा ने पहेरावीने फोटा पड़ावता जोवा मळ्या, जेनो वीडियो सोशियल मीडिया में थयो वायरल। कार्यक्रम में अंदाजे 20 वधारे युवानों सामेल। रूपाणी सरकार ने 5 वर्ष पूर्ण थयाना अवसरे अमदावाद में कार्यक्रम योजायो। 8मा दिवसे शहरी जन सुखाकारी दिवस की उजवणी। मुख्यमंत्री विजय रूपाणी ने गृह राज्यमंत्री प्रदीपसिंह जाडेजा उपस्थित रहा। बोड़कदेव पंडित दीनदयाल उपाध्याय हॉल में योजायो कार्यक्रम। 5001 करोड़ कामों लोकार्पण और खातमुहूर्त। सीएम विजय रूपाणी हस्ते 1000 करोड़ चेक वितरण। लीमड़ी में शहरी जन सुखाकारी दिवस की उजवणी। नायब मुख्यमंत्री रहा उपस्थित। जिला की विविध नगरपालिकाओं विकास कामों चेक वितरण और खातमुहूर्त। मोरबी में रूपाणी सरकार 5 वर्ष की उजवणी। मोहन कुंडारिया अध्यक्ष स्थाने योजायो कार्यक्रम। नगरपालिका मोरबी द्वारा 48.20 करोड़ खर्चे निर्मित 2 HDPE प्लांट लोकार्पण। बारडोली में जन सुखाकारी दिवस की उजवणी। विधानसभा अध्यक्ष राजेन्द्र त्रिवेदी की आगेवानी में योजायो कार्यक्रम। जिला की 4 जेटली नगरपालिकाओं ने विकास कामों चेक अर्पण कराया। मुख्यमंत्री रूपाणी 9 ऑगस्टे नर्मदा जिला राजपीपड़ा प्रवासे। जीतनगर में विश्व आदिवासी दिवस निमित्ते योजना राज्यकक्षा कार्यक्रम में हाजरी आपशे। सीएम आगमन ने लई गोठवायो बंदोबस्त। आदिवासी दिवस की उजवणी निमित्ते मुख्यमंत्री रूपाणी नर्मदा जिला में आकार लेनारी बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटी खातमुहूर्त करते। वन और आदिजाति कल्याण मंत्री गणपतसिंह वसावा उपस्थित रहते। विश्व आदिवासी दिवस की उजवणी में आदिवासी विस्तार धारासभ्य की बादबाकी। सरकारे पोतानी पोल छुपावा आमंत्रण न आप्यु होवानो कांति खराड़ी नो आरोप। धारासभ्य वीडियो जाहिर करी व्यक्त करी नाराजगी। वहीवटतंत्रे दाता और अमीरगढ़ आदिवासी प्रजा प्रतिनिधि अपमान करी होवानो आरोप। कहू विकास कामों की पोल न खुले एटले करी बादबाकी। दक्षिण भारत की गुजरात में आ सके आफत। केरल और महाराष्ट्र में वध्या कोरोना केस। दक्षिण भारत की आता मुसाफरों रेलवे स्टेशन पर नहीं थतु टेस्टिंग। थर्मल गन थी प्रवासियों नहीं थतु स्क्रीनिंग। सूरत रेलवे स्टेशन पर मुसाफरों टेस्टिंग नहीं। बाहर की मोटी संख्या में गुजरात आता लोगों नहीं थता कोरोना टेस्ट। गुजरात में फरी कोरोना विस्फोट की आशंका। अमदावाद रेलवे स्टेशन पर लाखों रूपया खर्चे लगवाला वोटर वेडिंग मशीन खाई रहा है धूल। आरो नजीक गंदगी ढगला। शुद्ध पानी माटे यात्राओं ने जवू पड़े परब सुधी। डांगना सापुतारा में मॉनसून फेस्टिवल चाली रहो छे तेरे प्रवासियों की भारी भीड़ जोवा मळी। आ भीड़ कोरोना की तीजी लहर ने खुल्लो आमंत्रण आपी रही होय तेवा दृश्य। कोरोना काल में अमदावादियों की मोटी बेदरकारी। साबरमती रिवरफ्रंट पर पूजा और स्नान करवा लोगों ने भीड़। मास्क वगर लोग मळता सोशल डिस्टन्स ना धजागरा। धार्मिक त्यौहारों की शुरुआत होता पहला लोग बाड़कों साथे आव्या रिवरफ्रंट पर। शाहीबाग रिवरफ्रंट पर लोगों की भीड़ उमटी। तीजी वेव ना खतरा वच्चे लोगों की बेदरकारी पड़ी शके छे भारे। राज्य फार्मासिस्ट मंडल प्रमुख बनया विस्मित शाह। महामंत्री तरीके सोला सिविल फार्मासिस्ट चिराग सोलंकी ने बिनहरीफ वरणी। फार्मासिस्ट मंडल में जोड़ायेला है 700 થી વધુ कर्मचारी। आ मंडल गुजरात राज्य तबीबी सेवाओं तबीबी शिक्षण और आरोग्य साथ जोड़ायेलू है। अमदावाद 90 विस्तार रस्ताओं 200 करोड़ खर्चे सीमेंट कॉन्क्रीट बनावाश। म्युनिसिपल इंजीनियर विभाग सर्वे में 7 झोन 90 विस्तार नक्की थे। पश्चिम झोन में 23 और मध्य झोन में 12 स्थल नक्की कराया। अमदावाद शहर में साबरमती नदी पर आवेला 81 वर्ष जूना गांधी ब्रिज 80 लाख खर्चे एक्सपांशन। रिपेरिंग माटेनी कामगीरी ने लई 20 दिवस माटे ब्रिज एक भाग वाहन चालकों की अवरजवर माटे बंद। पहला तबक्का में रिजर्व बैंक थी शाहपुर जतो एक साइड रोड बंद कराशे। ब्रिज एक बाजू पर वाहन चालकों अवरजवर कर सकते। रिजर्व बैंक ऑफिस पास अपायो डायवर्जन। स्मार्ट सिटी अमदावाद में रस्ताओं की स्थिति खराब। पूर्व विस्तार में कमरतोड़ रस्ताओं की वाहन चालकों परेशान। वटवा नारोल निकोर ओढ़व सीटीएम न्यू मणिनगर और वस्त्राल सहित विस्तारों में खाड़ाराज। सामान्य वरसाद में ज रस्ताओ खखड़धज बनी जता तंत्र की कामगी सा सवाल। ठेर ठेर तूटेला रस्ता थी शहरीजनों त्राहीमाम। पूर्व विस्तार स्थानिकों में भारे रोष। अमदावाद में खाड़ाराज पर न्यूज 18 अहेवाल बाद तंत्र हरकत में। शहर भूवा और खाड़ा समारकाम शुरू करायू। 10 ऑगस्ट सुधी में तमाम रोड खाड़ा और भूवा पुराण करने एमसी कमिश्नरे ताकीद करी।
શહેરના અનેક માર્ગો પર પડ્યા છે ખાડા. ડ્રેનેજની કામગીરી કર્યા બાદ રસ્તા બન્યા છે ખખડધજ. યોગ્ય પુરાણ ન કરતા વરસાદમાં કીચડ થતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી. છોટાઉદેપુરમાં રાજવાસણા આણબંધ ડેમ ઓવરફ્લો થયાના 11 દિવસમાં જ તળિયા અઝાટક. ભારે વરસાદના કારણે હિરણ નદીમાં પૂર આવતા ડેમ થયો હતો ઓવરફ્લો. જોકે હાલ ડેમમાં પાણીની જગ્યાએ રેતી અને કામ. 11 દિવસમાં જ ડેમ ખાલી થઈ જતા ખેડૂતો ચિંતિત. રાજવાસણા, કાશીપુરા, ચરામલી, ઊન સહિતના ગામડાઓ ચોમાસુ ખેતી પર નિર્ભર. સિંચાઈની અનેક રજૂઆતો બાદ પણ પગલાં ન લેવાતા હોવાનો ખેડૂતોનો આરોપ. અમદાવાદના ગોતાના સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે 65,000 વૃક્ષોનું વાવેતર કરાશે. એએમસીએ શરૂ કરેલા મિશન મિલિયન ટ્રી અભિયાનની વિજય રૂપાણીએ પ્રશંસા કરી. ભાવનગરમાં પાઇપલાઇન તૂટતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા. રૂપિયા 146 કરોડના ખર્ચે ભૂગર્ભ પાણીની લાઇનનું કામ પૂર્ણ થતા શનિવારે જ કરાયું હતું લોકાર્પણ. સૌની યોજના અંતર્ગત પાણીથી ભરવામાં આવી રહ્યું છે બોર તળાવ. સૌની યોજનાથી પાણી લાવવામાં આવતી પાઇપલાઇનમાં ભંગાણ થતા 20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો છૂટતા લાખો ગેલન પાણીનો વેડફાટ થતા અધિકારીઓ સ્થળ પર દોડી જઈ તાત્કાલિક પંપિંગ સ્ટેશનથી પાણીની લાઇન બંધ કરવા તજવીજ હાથ ધરી. સુરતના હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા મહિલા હોકી ટીમનું કરશે સન્માન. હોકીમાં શાનદાર પ્રદર્શન બદલ ટીમના ખેલાડીઓને 2.5 લાખનું ઇનામ. સવજી ધોળકિયા સુરતમાં ભવ્ય સન્માન સમારંભનું કરશે આયોજન. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને અપાશે આમંત્રણ. સવજી ધોળકિયાએ મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચી ત્યારે ઇનામની કરી હતી જાહેરાત. વિસનગરની ઐતિહાસિક માણેકલાલ લાલચંદ કોલેજને હેરિટેજમાં સ્થાન મળતા બિલ્ડિંગના રિનોવેશનની તૈયારીઓ. રિનોવેશન માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરાઈ. ડિસેમ્બર મહિનામાં કોલેજને 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે. પ્રધાનમંત્રી મોદી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, શંકરસિંહ વાઘેલા સહિત અનેક હસ્તીઓ કરી ચૂકી છે અભ્યાસ. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમાસ નિમિત્તે નર્મદા નદીના કિનારે શિલ્પાણેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત કરી 1723 વર્ષે લઘુરુદ્ર કરીને પૂજા કરી. ધારાસભ્ય બાબુ જમનાદાસ પણ રહ્યા ઉપસ્થિત. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ અલગ અલગ રીતે કરી રહ્યો છે ઉજવણી. ગુજરાતમાં આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીના અલગ અલગ સમુદાય. રાજ્યમાં ડાંગ સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો. પ્રકૃતિ પૂજક તરીકે થાય છે ગણના. તહેવારોમાં અને પ્રસંગોપાત પોતાના સંગીતવાદ્યો સાથે નાચગાન કરે છે આદિવાસીઓ, જેમાં થાળી વાદ્ય છે ખૂબ જ પ્રખ્યાત. ડાંગનું થાળી વાદ્ય પ્રધાનમંત્રી મોદીને ખૂબ જ પસંદ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે સમયે ડાંગી નૃત્ય અને પવારી વાદ્યને આપ્યું પ્રોત્સાહન. આંતરરાષ્ટ્રીય મહેમાનોના સ્વાગત માટે ખાસ ડાંગી નૃત્યનું કરાય છે આયોજન. ગીર સોમનાથના જમજીરના ધોધમાં 4 યુવાનો મસ્તી કરતા જોવા મળ્યા. તંત્રએ ધોધ નજીક જવા પર પ્રતિબંધ લગાવ્યો છે, છતાં 4 યુવાનો જમજીરના ધોધમાં નહાતા અને મસ્તી કરતા જોવા મળ્યા. મોતના ધોધ તરીકે ઓળખાય છે જમજીર ધોધ. સંતરામપુરમાં દશામાના વ્રતની ઉજવણી. દશામાના વ્રતની ખરીદીમાં બજારો ધમધમતા જોવા મળ્યા. વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દેવગઢ બારીયામાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. વડોદરાના કરનાળી ગામમાં કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા. કુબેર ભંડારી મંદિરમાં અમાસના દર્શનનું વિશેષ મહત્વ. રાજ્ય સરકારે મોડે સાર્વજનિક ગણેશોત્સવની મંજૂરી આપતા મૂર્તિકારોમાં ચિંતાનો માહોલ. ગણતરીની સંખ્યામાં જ બચી છે મૂર્તિઓ. મોંઘવારીના કારણે પ્રતિમાઓના વેચાણ પર અસર. આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે ભાવનગરની મહિલાઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી. અલગ અલગ જગ્યાએથી પવિત્ર માટીનો ઉપયોગ કરી મૂર્તિને આકાર અપાયો. 3 ઇંચથી લઈ 17 ઇંચ સુધીની મૂર્તિઓ. ઘરમાં જ ગણપતિ વિસર્જન થઈ શકે અને પ્રકૃતિઓની ખાસ જાળવણીને ધ્યાનમાં રાખી મૂર્તિઓમાં નેચરલ કલરનો ઉપયોગ. મૂર્તિ બનાવવાની કામગીરીમાં 10થી વધુ મહિલાઓ જોડાઈ. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદના ચાંદખેડામાં હ્યુમન ટ્રાફિકિંગ પ્રયાસના ગુનામાં મુખ્ય આરોપી પ્રશાંત કામલે પકડાયો. પ્રશાંતે આયા બિંદુ અને પુનાના પરિવારનો સંપર્ક કરાવ્યો હતો. 11 માસની બાળકીને 1 લાખમાં વેચવાનો સોદો નક્કી કરાયો હતો. પ્લાન મુજબ આયા બિંદુ શર્મા બાળકીનું અપહરણ કરી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ જવાની હતી અને બાદમાં પરિવારને બાળકી સોંપવાની હતી. આ ગુનામાં બિંદુના પતિ અમિત શર્માની પણ સંડોવણી ખુલી. રાજકોટમાં સીઆઈડી ક્રાઇમના સીઆઈ
एसीबी सेले पाड़िया दरोड़ा आरोपी ऑस्ट्रेलिया बांग्लादेश मैच पर रमाड़ी रहा था सट्टो 3,62,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત 5 આરોપીઓની ધરપકડ દીપક ચંદારાણા અને અલાઉદ્દીન ફરાર થયા છે ફરિયાદમાં દીપક ચંદારાણાના નામના એડ્રેસ સહિતનો ઉલ્લેખ જો કે ફરિયાદમાં માત્ર અલાઉદ્દીનના નામનો જ ઉલ્લેખ સીઆઈડી ક્રાઇમ પાસે માહિતીનો અભાવ હોવાનું જાણવા મળ્યું નવસારીમાં પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ આરોપીઓના મોત મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસ તેજ કરી જવાબદાર અધિકારીઓની તપાસ માટે આદેશ 4 પોલીસકર્મીઓને પકડવા બનાવી 5 ટીમ तपास करी रहेली नवसारी पुलिस की बे टीमों सौराष्ट्र विस्तारों में धावा जवाबदार पुलिसकर्मियों ने झड़पी पकड़ी पाड़वानो एसपी नो दावो जामनगर में बाइक पर सवार बे लोगों वृद्धाना गड़ा में सोनाना चेन की चील झड़प करी आखी घटना सीसीटीवी में कैद पुलिस शुरू करी तपास वडोदरा सिटी पुलिस मथक लॉकअप रूम में आरोपी आपघात प्रयास घरेलू झगड़ा में अटकायत करायेल मुकेश रावले लॉकअप में झेरी दवा जेवू प्रवाही गटगटावी लीधु मुकेश ने सारवार माटे एसएसजी हॉस्पिटल में खसेड़ाया डभोई चांदोद त्रिवेणी संगम कांठे नदी में बे युवक डूबिया अषाढ़ी मास में रिक्षा लईने नर्मदा स्नान माटे आया था 5 मित्रों पानी में डूबी गये बे युवक लापता वापीना बिल्डर करण सिंह राठौड़ अपहरण और लूटना गुना भेद उकेलायो बिल्डरे सोशियल मीडिया में पोतानी साइटना फ्लेट और दुकानों वेचवा जाहरात करी थी आरोपीए खरीदी बहाने बोलाव्यो हतो बिल्डर ने लॉरेंस बिश्नोई गैंगना व्यक्तिओ गणावी बिल्डरना छुटकारा माटे 50 लाख मंगाया था रूपियाना मळवाना कारणे बिल्डर पासेथी सोनानी चेन सहित 1.82 लाख लूटीने फरार थया हता पोलीसे 5 आरोपीओने पकड़ी पाड्या एसआरपी जवान तरीके फरज बजावता एजाज शेखे दुष्कर्म आचर्यु होवानी फरियाद वडोदरा पोलीस स्टेशन में नोंधाई एसआरपी जवान अने महिला वच्चे सोशियल मीडिया माध्यम थी संपर्क थयो जेमां युवके पोतानी ओळख हिंदू तरीके आपी हती आरोपी युवके वडोदरा होटल में लई जईने 11 महीना सुधी महिला साथे दुष्कर्म आचर्यु उपरांत आरोपी एजाजे महिला पासेथी अनेकवार रूपिया पण पड़ाव्या वलसाड जिले में 8 वर्षीय बाळकी साथे दुष्कर्म बाळकी ने चॉकलेट की लालचे पाड़ोशी युवके दुष्कर्म आचर्यु बाळकी माता की फरियाद आधार आरोपी की धरपकड़ पाटणना राधनपुर में गंज बजार पास पाटिया पर युवक नो मृतदेह मळी आव्यो बामरोली गामना युवके अगम्य कारणोसर आत्महत्या करी मृतदेह पास थी दवानी बॉटल आधार कार्ड और मोबाइल मळी आव्या મહેસાણાના વડનગરમાં તાનારીરી નજીક ઝાડીમાંથી મળી આવ્યો યુવકનો મૃતદેહ યુવક વિપુલ ઠાકોર 7 દિવસથી ગાયબ હતો પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધાવી હતી ફરિયાદ અંકલેશ્વરના મોતાલી ગામમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી યુવકે પત્નીને ગ્લુકોઝના બોટલમાં સાયનાઇટનું ઇન્જેક્શન આપીને હત્યા કરી પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ અમદાવાદના અમરાઈવાડીની રાબિયા બીબીની ચાલી પાસે હત્યા 32 વર્ષના યુવાનને ક્રૂરતાપૂર્વક રહેસી નખાયો 9 જેટલા ઘા ઝીકીને આરોપીઓ ફરાર અંગત અદાવતમાં કે કોઈ રકઝક બાદ હત્યા થઈ હોવાનું અનુમાન અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસ જવાને સિનિયર સિટીઝનને માર માર્યાની ફરિયાદ પોલીસકર્મી સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ સિનિયર સિટીઝનને હોસ્પિટલમાં દાખલ કરાયા ज्वेलर्समां मालिकनुं बेध्यान न करी दागीनानी चोरी करती गैंगनी अमदावाद क्राइम ब्रांच करी धरपकड 4 महिला अने 1 पुरुषनी गैंग सोना चांदीनी दुकानमां खरीदीना बहाने जई करता हता चोरी अमदावादना बापूनगरमां बाइक पर आवेला शख्सोए 12,92,000 लूंट करी आंगड़िया पेढ़ीथी रूपिया लईने ऑफिस आवता समय लूंट आरोपीओ पहेलाथी ज करी रह्या हता पीछो सीसीटीवीना आधारे आरोपीओनी शोधखोळ शरू सूरतना डिंडोली विस्तार में असामाजिक तत्वों बेफाम बन्या पेवेलियन प्लाजा में युवक पर हुमलो तीक्ष्ण हथियार लई धसी आवेला युवके हुमलो कर्यो घटना सीसीटीवी में कैद हुमला में युवक गंभीर रीते इजाग्रस्त तो आ बुलेटिन में अत्यारे आटलू ज नमस्कार।